મારી સાથે પ્રદીપભાઈ કોટડી આવ્યા છે, જિલ્લા પંચાયતના સભ્ય, અને મનુબાપાના ભાઈના દીકરા, એને આપું છું. બે મિનિટ કહે છે આપણે. હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી છે. મારા પહેલાના વક્તાઓ બધી વાત કરી હશે, હું એક નાની એવી ટૂંકી વાત કરી મારી વાતને પૂરી કરીશ. લોકશાહીનું મહાપર્વ એટલે આપણા હાથમાં આવેલો આ 9 તારીખનો મોકો, આ લોકશાહીને જીવંત રાખવા માટેથી આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશાની અંદર, કઈ દિશાની અંદર આપણે આપણા રાજ્યને, આપણા દેશને, આપણા ગામને આપણે લઈ જવાનું છે. આપણો પ્રતિનિધિ, આપણી સરકાર અને આપણો વ્યક્તિ એ સરકારની અંદર બેહે એવી વિનંતી કરવા અમે સૌ અહીંયા આવ્યા છીએ કે આ લોકશાહી દેશની અંદર કોઈ પણ જ્ઞાતિ, જાતિ, પ્રાંતના લોકો એની માંગણીની માંગણી કરે અને એ માંગણીને દબાવવા માટે બંદૂક અને ધોકાનો ઉપયોગ કરતી આ સરકારને આપણે કાઢવા માટે આગામી 9 તારીખે એવી જ રીતે આ ગામમાં વધુમાં વધુ મતદાન થાય, 90% ઉપર મતદાન થાય અને આ ગામનું નામ પાછું ફરી વાર રોશન થાય એવા સૌ પ્રયત્ન કરો એવી વિનંતી કરીએ છીએ. આપણી સામેના ઉમેદવાર છે, અમરેલીથી લડ્યાતા પરેશભાઈ ધાનાણી, મારી જ ભેગો કોલેજ કરતો હતો અને 30,000 મતથી એને કાઢી નાખ્યો ત્યાંથી અને અહીંયા મોકલ્યો છે. અહીંયા આવીને પાછા વાત કરે છે મારે લડવી નહોતી પણ પાર્ટીવાળાએ મને પરણે લડાવ્યા છે. તમને ત્યાંના લોકોએ સ્વીકાર્યા નથી એટલે તમે અહીંયા આવ્યા છે. એ લોકો એવું સમજે છે કે ધારીવાળાનું મનાવી લેશ, ઓલું કરી લઈશ, પણ એનાથી એ નથી સમજતા કે આ સૌથી બુદ્ધિજીવી આ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી મનુ બાપાને આપણે કેન્દ્ર સુધી મોકલ્યા હતા અને આ વિસ્તારે હૂફ આપી છે. આ વિસ્તાર જેની ભેગો રહ્યો છે ત્યારે ત્યારે એમનો હંમેશા વિજય થયો છે, એમના માણસો એમનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. આપણો હોશિયારમાં હોશિયાર તાલુકો બગસરા તાલુકો છે અને આ વખત પણ આપણા પ્રતિનિધિ આપણી વિધાનસભાની અંદર બેહે એવી પ્રાર્થના કરી વીરમસૂર જય હિંદ જય ભારત. તેમજ આપણા બગસરા નગરપાલિકાના પ્રમુખ સગનભાઈ રાણે, ભરતભાઈ મહેમાનો આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર. જય હિંદ. જયભાઈ આવ્યા છે અને એને મનમાં એમ ન થાય કે ઊંચા હાથ કરીને અને બાંહેધરી ના આપી માટે તમામ જે ભાઈઓ બેઠા છે અને બહેનો બેઠા છે એ તમામ ઊંચા હાથ કરી અને બાંહેધરી આપે. જયભાઈ રેડી?